नमस्कार विद्यार्थी मित्रों, परिश्रम विद्या मंदिर राणा कंडोड़ा ऑनलाइन एज्युकेशन चैनल में आपनु स्वागत करू छु। आज आप धोरण 12 में आप विषय से अर्थशास्त्र और आप जे चेप्टर बेरोजगारी नामनु चेप्टर जोई रह्या छे एमां छेले आपणे बेरोजगारी कारणों की विस्तृत चर्चा करी गया छे। दोस्तों आज हवे आपणे बेरोजगारी घटाड़वाना उपायोनी चर्चा करवाना छे। खास ध्यान आपवानुं छे बोर्डनी परीक्षा में 5 मार्क्स में सेक्शन ई में का तो बेरोजगारी कारणों पूछाता हो वारंवार का तो बेरोजगारी उपायों पूछाता हो कारणों याद रखवा पड़ से अने उपायों याद रखवा पड़ से। तो चलो दोस्तों जोईए बेरोजगारी उपायों। थोड़ी प्रास्ताविकता है बेरोजगारी आपणे जाणीए छीए कोईपण व्यक्ति प्रवर्तमान वेतन दरे काम करवा माटे इच्छा शक्ति अने लायकात धरावे छे। खास मित्रों नो शब्द याद रखो इच्छा शक्ति अने लायकात धरावे छे। आ इच्छा शक्ति अने लायकात धरावतो होवा छतां आवा व्यक्ति ने काम न मळे तो आ व्यक्ति ने आपणे बेरोजगार कहीए छे अने आवा व्यक्तिना समूहने बेरोजगारी कहीए छे। जेनी संकल्पना आपणे अगाउ जोई चूक्या छे, बेरोजगारीनुं डेफिनेशन अगाउ मेळवी चूक्या छे। आजे ए घटाडवाना उपायोनी चर्चा करता पहेला प्रास्ताविक भूमिकाने समजीए जे तमारी प्रस्तावनामां पाठ्यपुस्तकनी जे प्रस्तावना आपेली छे बेरोजगारी घटाडवाना उपायो एमां तमे मित्रो जोई शको छो। बेरोजगारी एक चिंताजनक समस्या छे। कोई पण देशनुं अर्थतंत्र होय ए कोई पण देशना अर्थतंत्रमां बेरोजगारी एक चिंतानो विषय छे। ए पछी चाहे भारत होय के विश्वना विकसित देशो होय, मतलब के विकसित देश में पण बेरोजगारी जोवा मळती होय छे, विकासशील देश में पण बेरोजगारी जोवा मळती होय छे અને પછાત દેશોમાં પણ બેરોજગારી જોવા મળતી હોય છે। આ બેરોજગારીનો પ્રશ્ન મિત્રો અહીં એમ કેવું હોય તો કહી શકાય કે સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો પ્રશ્ન છે, ચિંતાજનક સમસ્યા છે। હવે અહીં આપણે એક વાત ખાસ નોંધ કરવા જેવી છે કે મિત્રો કોઈ પણ આર્થિક પ્રશ્નો હોય ને એ માત્ર આર્થિક પ્રશ્નો જ નથી રહેતા। ખાસ યાદ રાખજો કોઈ પણ અર્થતંત્રના આર્થિક પ્રશ્ન માત્ર આર્થિક પ્રશ્ન નથી રહેતા। એ આર્થિક પ્રશ્ન છે ને એ ધીરે ધીરે સામાજિક પ્રશ્ન બને, ધીરે ધીરે નૈતિક વ્યક્તિગત પ્રશ્ન બને અને ધીમે ધીમે દોસ્તો માનસશાસ્ત્રીય જે માણસના જે માનસિકતા છે એ માનસિકતા કે માનસિક વર્તન ઉપર અસર કરનારું બને છે। એટલે કે કોઈ પણ આર્થિક પ્રશ્ન છેલ્લે સામાજિક પ્રશ્ન બનતો હોય છે, એ સમાજ માટે નુકસાનકારક હોય, એ નૈતિક પ્રશ્ન વ્યક્તિગત રીતે પણ એ નુકસાનકારક હોય અને એક માનસશાસ્ત્રીય પ્રશ્ન પણ બની જાય છે। એટલે કે આવી જે વૈશ્વિક સમસ્યાઓ છે એ માત્ર આર્થિક સમસ્યા નથી રહેતી દોસ્તો, એ સામાજિક સમસ્યા બની જાય, નૈતિક સમસ્યા બની જાય અને છેલ્લે માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ એ ઊભા કરે છે, મતલબ માનસશાસ્ત્રીય સંકલ્પના સમસ્યા બની જાય છે એમ મિત્રો કેવું હોય તો કહી શકાય છે। હવે અહીં આપણા માટે એક નવો શબ્દ છે પંચવર્ષીય યોજના। આપણે છેલ્લે ચર્ચા કરી હતી એમ પંચવર્ષીય, પંચ એટલે પાંચ, પાંચ વર્ષની યોજના હોય ને એને પંચવર્ષીય યોજના કહેવાય। મિત્રો ખાસ યાદ રાખજો જે યોજના 5 વર્ષના ગાળા માટે હોય એ યોજનાને આપણે પંચવર્ષીય યોજના કહીએ છીએ। હવે ભારત દેશમાં આયોજન પંચ જેનાથી તમે વાકેફ હશો, આપણે ધોરણ 11માં ચર્ચા કરી છે, આયોજન પંચ છે એ આયોજન પંચની સ્થાપના 1950માં થઈ છે, ખાસ યાદ રાખજો મિત્રો। અને પંચવર્ષીય યોજનાઓની શરૂઆત 1951માં થયેલી હતી, ખાસ યાદ રાખજો આયોજન પંચની સ્થાપના 1950માં થયેલી હતી અને પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત 1951માં કરવામાં આવેલી હતી અને આ પ્રથમ પંચવર્ષીય યોજનાથી જ બેરોજગારીને દૂર કરવાના ઉપાયો જે છે એ ઉપાયો એમાં આપેલા હતા, એ ધ્યેયો એમાં પાર પાડવા માટેની સંકલ્પના ગોઠવાયેલી હતી, વ્યવસ્થા ગોઠવાયેલી હતી। આમ છતાં પણ દોસ્તો એ પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે આપણા રાષ્ટ્રમાં બેરોજગારી દૂર થઈ શકી નહીં। આપણી રાષ્ટ્રીય આવક પણ વધી છે, આપણો આર્થિક વિકાસ પણ થયો છે, આપણી માથાદીઠ આવક પણ વધી છે, પણ જે બેરોજગારી જેવી સમસ્યાઓ છે એ હજી પણ દૂર થઈ નથી અને દિવસે ને દિવસે વકરતી જાય છે। ખાસ યાદ રાખવા જેવી વાત છે મિત્રો, આજે આજે આયોજન પંચ છે એનું નામ બદલાઈ ગયું છે દોસ્તો, આયોજન પંચની જગ્યાએ નીતિ પંચ એવું નામ થઈ ગયું છે અને નીતિ પંચ કે આયોજન પંચના વડા આપણે જાણીએ છીએ એમ જે તે સમયના વડાપ્રધાન જ હોય છે।
मित्रों खास याद रखो हमें प्रथम पंचवर्षीय योजना ने अंत आप जाए एम अपना राष्ट्र में बेरोजगारी की समस्या दूर थी से कि नहीं त्यारबाद पांचमी पंचवर्षीय योजना अने छठी योजना खास मित्रों याद रखो पांचमी पंचवर्षीय योजना अने छठी योजना शुरू थी त्यारे बेरोजगारी प्रश्न खूब वकरियो हतो विकट समस्या बनेली हती माटे पांचमी अने छठी पंचवर्षीय योजना में बेरोजगारी ने दूर करवा माटे सरकारे पोतानी कमर कसी मतलब के बेरोजगारी ने दूर करवा माटे सरकारे विशेष ध्यान आप्युं आम छतां पण बेरोजगारी नो प्रश्न छे ए संपूर्ण दूर थई शक्यो नथी। हाँ मित्रों अहीं वात नोंधवी जरूरी छे के बेरोजगारी नो प्रश्न ए पांचमी अने छठी योजना ने अंते खूब ध्यान आपेलू खूब एना उपर फोकस लगावेलू जेना कारणे बेरोजगारी नी समस्या में महदअंशे घटाड़ो थयो हतो पण जे राष्ट्रनी जरूरियात छे ने मित्रों ए राष्ट्रनी जरूरियात मुजब बेरोजगारी ना प्रश्न में घटाड़ो थयेलो न हतो ए याद राखवा जेवू छे एटलू याद राखवू घटे। त्यारबाद आठमी योजना में तो गवर्मेंटे एवं विचार्यू मित्रों एक वस्तु याद रखी गरीबी बेकारी आवी जे प्रश्नों छे ने आवी जे समस्याओ छे ने एमां स्वाभाविक रीते तमे अति गरीब व्यक्ति ने मळो गरीब व्यक्ति ने मळो बेरोजगार व्यक्ति ने मळो तो ए पोताना नसीब ने दोष देतो होय छे के भाई मारू भाग्य एवं छे ने जेना कारणे हूँ गरीब छू के मारू भाग्य एवं छे ने जेना कारणे हूँ बेरोजगार छू। पण दोस्तों एक शास्त्रीय वात छे अर्थशास्त्रीय वात छे के कोई पण बेरोजगारी गरीबी फुगाओ मंदी जेवी समस्याओ सर्जाती होय એમાં વ્યક્તિ પેઢી ધંધાદારી પેઢી કોઈ ધંધો તો જવાબદાર છે જ પણ સાથે સાથે દેશનું અર્થતંત્ર પણ જવાબદાર છે ખાસ યાદ રાખવું જોઈએ દોસ્તો ભૂલતા નહીં। હવે આઠમી યોજનામાં શું થયું એ સમજવાનું છે। હવે આઠમી યોજનામાં ગવર્મેન્ટે પોતાનો વિચાર ઉદાત્ત બનાવીને વિશેષ બનાવીને વિચારોનું ઉદાત્તીકરણ કરીને બેરોજગારીના પ્રશ્નોને બંધારણમાં સુધારો કરી અને મૂળભૂત અધિકાર બનાવવાનું વિચાર્યું હતું। હાલાકી આ વિચાર સફળ થયો નથી કે અમલ થયો નથી પણ ગવર્મેન્ટે વિચાર કર્યો હતો કે રાષ્ટ્રમાં રહેતા તમામ વ્યક્તિને રોજગારી મળી રહેવી જોઈએ એવો તમામ વ્યક્તિને રોજગારી મળી રહે એવો જો બંધારણીય સુધારો થયો તો દેશની અર્થતંત્રની જવાબદારી બની જાત કે આપણી 2011ની વસ્તી 121.02 કરોડની છે 2019માં તો 134 ઉપર ભારતની વસ્તી વહી ગઈ હશે જતી રહી હશે એમ કહી શકાય। એટલે કે આ બંધારણીય સુધારો જે છે એ સુધારો અમલમાં મૂકવાની વાત હતી પણ એ સુધારો અમલમાં બન્યો નહીં એટલે કે મૂળભૂત અધિકાર બન્યો નહીં પણ આવો ગવર્મેન્ટે વિચાર કર્યો હતો। દેશના લોકો માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની રોજગારીની યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની એક પ્રાથમિક જવાબદારી બને છે। મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે આપણા દેશના તમામ લોકો છે એ તમામ લોકોને રોજગારી મળી રહે ને એના માટે રાજ્યતંત્ર જવાબદાર છે ગવર્મેન્ટ જવાબદાર છે અને એ લોકોને રોજગારી પૂરી પાડવી એ સરકારની એક પ્રાથમિક જવાબદારી બને છે ખાસ યાદ રાખવા જેવો ટોપિક છે। હવે આપણે આ બેરોજગારીને કેમ દૂર કરી શકાય એના ઉપાયોની ચર્ચા કરશું એમાં પહેલો ઉપાય છે આપણો વસ્તી નિયંત્રણ। હવે આપણે છેલ્લે પણ વિડીયોમાં ચર્ચા કરી હતી કે તમામ પ્રકારની સમસ્યા તમામ આર્થિક સમસ્યાને દોસ્તો લઈ લો તમે એ તમામ આર્થિક સમસ્યામાં એ જો કોઈ મૂળની સમસ્યા હોય ને તો એ વધતી વસ્તી છે। મિત્રો 2011ના છેલ્લે આપણે વસ્તી ગણતરીના સેન્સસ રિપોર્ટ જોયા છે એમાં 121.02 કરોડની ભારતની વસ્તી છે। હવે આવડા લોકોને આટલા બધા મોટા પાયા ઉપરની વસ્તીને સરકાર પણ રોજગારી પૂરી પાડવા માટે ક્યારેક અસમર્થ નીવડે છે અસક્ષમ નીવડે છે એમ કહી શકાય। એટલે કે આ બેરોજગારીની સમસ્યા માટે જવાબદાર જો કોઈ મહત્વનું પરિબળ હોય ને તો એ વસ્તી નિયંત્રણ છે। જો વસ્તી વસ્તી છે આ વસ્તીને જો આપણે નિયંત્રણમાં લઈ શકીએ તો એ બેરોજગારી દૂર કરવાનો એક ઉપાય બની જાય છે। મિત્રો ભારત દેશમાં એક અહેવાલ મુજબ એક અંદાજ મુજબ ભારતની જે વસ્તી વૃદ્ધિનો દર છે એ દર વર્ષનો 2.5% છે જે ઓસ્ટ્રેલિયા દેશ કરતાંય વધુ છે। મિત્રો કલ્પના કરો આવડી મોટી વસ્તીને દેશ કેમ રોજગારી પૂરી પાડી શકે એટલે વસ્તી વધારો એ બેરોજગારીનું એક કારણ બની શકે। આપણે અહીં વસ્તી વધારાને દૂર ભાઈ બેરોજગારીની સમસ્યાને દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરી રહ્યા છે તો વસ્તી ઉપર જો નિયંત્રણ લાગી જાય ને તો બેરોજગારીની સમસ્યા છે મહદઅંશે દૂર થઈ જાય। મિત્રો ખાસ યાદ રાખવાનું છે જોઈએ ઊંચા દરે વધતી વસ્તી એ બેરોજગારીની સમસ્યાને વધારે ચિંતાજનક બનાવે છે। વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર મિત્રો 2.5% છે કલ્પના તો કરો તમે આવડી મોટી વસ્તીના કારણે બેરોજગારી સર્જાતી હોય છે
જો આ વસ્તીને આપણે નિયંત્રણમાં લાવી શકીએ તો બેરોજગારીની સમસ્યા છે, જે ચિંતાજનક સમસ્યા છે, એને હળવી કરી શકાય, એને દૂર કરી શકાય. એટલે કે વસ્તી એ બેરોજગારીની સમસ્યા માટે અગત્યનો જવાબદાર મુદ્દો છે એમ કહી શકાય. મિત્રો, બીજા શબ્દમાં કહેવું હોય તો એમ બી કહી શકાય કે આ વસ્તી વધારો છે ને એ વિકાસના ફળો ચોરી જનારો શત્રુ છે. ખાસ યાદ રાખજો, જેવી રીતે ઓછી વસ્તીને જે અર્થતંત્ર છે એ રોજગારી પૂરી પાડે છે, એના માટે વિકાસના પ્રયત્નો કરે છે, એવી રીતે સતત વસ્તી વધતી છે અને સાધનો મર્યાદિત છે દોસ્તો, આમની વચ્ચે અનબેલેન્સ સર્જાય એટલે બેરોજગારી, ગરીબી, ભૂખમરો જેવી સમસ્યા સર્જાય. માટે વસ્તી નિયંત્રણ અનિવાર્ય છે. વસ્તી વધારાના કારણે શ્રમિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય, શ્રમિકોનો પુરવઠો છે સતત વધતો જાય, પણ સામે પક્ષે એક તો આપણો આર્થિક વિકાસનો દર નીચો છે. ખાસ મિત્રો યાદ રાખજો, એક તો આર્થિક વિકાસનો દર નીચો છે અને જેટલી હદે શ્રમનો પુરવઠો વધે છે ને એટલી હદે રોજગારીના પુરવઠામાં વધારો થતો નથી, પરિણામ સ્વરૂપે બેરોજગારી સર્જાય છે. ખાસ યાદ રાખજો, અહીં એક શબ્દ છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું? તો કે લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સતત સુધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. મિત્રો, માથાદીઠ આવક એટલે શું? તો કે કુલ આવકને કુલ વસ્તી વડે ભાંગો, જે અંક મળે એ માથાદીઠ આવક છે. અને જીવનશૈલી એટલે શું? લોકોની જીવન જીવવાની રીત, તરે, વ્યૂ, યુકુમ્મા, ટ્રીક જેવા શબ્દોથી આપણે એને ઓળખી શકીએ છીએ. ખાસ મિત્રો યાદ રાખજો, હવે આર્થિક વિકાસનો દર પણ નીચો છે અને રોજગારીની તકોમાં વધારો પણ ધીમી દરે થાય છે, ધીમી ગતિએ થાય છે, જેના કારણે સામે પક્ષે શ્રમિકોની સંખ્યા તો વધતી જ જાય છે. આના અનબેલેન્સના કારણે બેરોજગારી સર્જાય છે. તો જો વસ્તી ઉપર નિયંત્રણ લાદવામાં આવે ને તો આ બેરોજગારીની સમસ્યા છે એ મિત્રો દૂર કરી શકાય. બેરોજગારીની સમસ્યા હલ કરવા વસ્તી નિયંત્રણ આપણા રાષ્ટ્ર માટે અનિવાર્ય બનેલું છે. એના માટે ગવર્મેન્ટે કુટુંબ નિયોજનના કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે. કુટુંબનું કદ વિચારપૂર્વક નિયંત્રિત રાખવું એ કુટુંબ નિયોજનના કાર્યક્રમો છે. અસરકારક પગલાંને કારણે વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે, ધારણા છે, કલ્પના છે. અસરકારક પગલાંને કારણે આપણે વસ્તી નિયંત્રણ માટેના પગલાં જો અસરકારક રીતે ભર્યા હશે તો એનું પરિણામ કેવું આવશે? તો કે વસ્તી વૃદ્ધિનો દર ઘટશે, મતલબ વાર્ષિક વસ્તી વધે છે ને એ વાર્ષિક વસ્તી ઘટશે અને તો કે શ્રમનો પુરવઠો પણ ઘટશે. જો વસ્તી ઘટે તો શ્રમનો પુરવઠો ઘટે, તો બીજી બાજુ શું થાય? જે રોજગારી માંગનારા લોકો છે એ રોજગારી માંગનારા લોકોની સંખ્યા ઘટે. ફરીથી પાછો ક્રમ બોલું છું, વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો, શ્રમનો પુરવઠો ઘટ્યો, રોજગારી માંગનારા લોકોની સંખ્યા પણ ઘટી, જેના કારણે શું થશે દોસ્તો? જે હયાત મોટી વસ્તી છે ને, જે સાધનો ઉપર કામ કરે છે ને, એ સાધનો હવે ફાજલ બનશે, વધશે, જેના કારણે જે નવા લોકો છે એ નવા લોકોને આપણે રોજગારી પૂરી પાડી શકશું. અહીં કેન્દ્રબિંદુમાં પાછું આવું તો આપણા વિચારનું કેન્દ્રબિંદુ એ છે કે કોઈ પણ દરે, કોઈ પણ દેશ છે એને જો બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ કરવું અનિવાર્ય 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 છે. ખાસ યાદ રાખજો, મૂડીરોકાણનો દર વધશે, છેલ્લે શું થશે? બચત અને મૂડીરોકાણને દોસ્તો સીધો સંબંધ છે. જો બચત વધુ હોય ને તો મૂડીરોકાણ વધુ જ હોય. પણ ક્યારેક મૂડીવાદી દેશમાં શું થાય ખબર? ખાસ યાદ રાખજો, મૂડીવાદી દેશમાં શું થાય? બચત કરનારો અને મૂડીરોકાણ કરનારો બે અલગ અલગ વ્યક્તિ હોય, ત્યારે પણ બેરોજગારી સર્જાય. બચત કરનારો વ્યક્તિ અલગ છે અને મૂડીરોકાણ કરનારો વ્યક્તિ અલગ છે, એના કારણે પણ મૂડીવાદી દેશો છે એમાં બેરોજગારી સર્જાતી જોવા મળે છે. એટલે વસ્તી નિયંત્રણના કારણે આખું ચક્ર બોલું તો વસ્તી વૃદ્ધિનો દર ઘટશે. ખાસ યાદ રાખજો, વસ્તી વૃદ્ધિનો દર ઘટતા શ્રમનો પુરવઠો ઘટશે, શ્રમનો પુરવઠો ઘટતા રોજગારી માંગનારા લોકો છે એની સંખ્યા ઘટશે, જેના કારણે મોટી વસ્તીમાં કામ કરનારા શ્રમિકો જે સાધનો ઉપર કામ કરે છે ને એ સાધનો ફાજલ થશે. ફાજલ થવું એટલે વધારે, વધારાનું પડી રહેવું, એવું થશે, જેના કારણે નવા લોકો છે એને રોજગારી પૂરી પાડી શકાશે અને આપણો જે બેરોજગારીનો પ્રશ્ન છે એને દૂર કરી શકાશે. વસ્તી નિયંત્રણના કારણે લાંબા ગાળે ઉત્પાદક વય જૂથ, જેને આપણે મિત્રો શ્રમના સક્રિય પુરવઠા તરીકે ઓળખીએ છીએ, જે સતત અર્થતંત્રને ધબકતું રાખે છે. મિત્રો, આજે ભારત દેશ યુવાનોનો બનેલો દેશ છે. સમથિંગ 33 કરોડથી વધારે યુવાનો ભારત દેશમાં વસે છે. આ એક ઉત્પાદકીય જૂથ છે અને અર્થતંત્રને સતત ગતિશીલ અને વેગીલું રાખે છે. રાઈટ, કૌશલ્યપૂર્ણ યુવાનો છે એ અર્થતંત્રને, યુવાનોએ દોસ્તો અર્થતંત્રનું હૃદય ગણી શકાય. ખાસ યાદ રાખજો, જેના કારણે અર્થતંત્ર ધબકતું રહે છે એ ઉત્પાદકીય વય જૂથ છે, એ શ્રમનો સક્રિય પુરવઠો છે, જેમાં 15 થી
64 વર્ષની વયજૂથનો સમાવેશ સક્રિય શ્રમના પુરવઠામાં થાય છે. આવા લોકો જે છે એ ને રોજગારીની યોગ્ય તકો પૂરી મળતા આવા લોકો છે એ ઇનોવેટિવ બનશે, નવું સંશોધન કરશે, નવા ક્ષેત્રો અર્થતંત્રમાં વિકસાવશે અને સાચા અર્થમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવે છે. એટલે કે અહીં ફરીથી આપણા વિચારનું કેન્દ્ર બિંદુ, વસ્તી નિયંત્રણના કારણે બેરોજગારીને દૂર કરી શકાય. એક વાક્ય ખાસ યાદ રાખવાનું છે મિત્રો, વસ્તી વધારો એ વિકાસના ફળો ચોરી જનારો અંધારી રાતનો શત્રુ છે, જે એટલો જે એટલી હદે વધી ગયો છે કે એને અત્યારે દૂર કરવો લગભગ દેશ માટે અશક્ય જેવું છે એમ કહી શકાય છે. આમ છતાં પણ અસરકારક પગલાંના કારણે વસ્તી વધારાને નિયંત્રણમાં લાવી શકાય છે, રોજગારીની તકો વિકસાવી શકાય છે, અર્થતંત્રને સતત વેગીલું, ધબકતું અને તેજીલું બનાવી શકાય છે. મિત્રો, વસ્તી નિયંત્રણ પહેલો મુદ્દો, હવે પછી આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીશું.